સાહેબ પહેલા તો મારે કેવું છે કે બે દિવસ પહેલાનો કિસ્સો જોઈને હવે દીકરીનો બાપ કે દીકરી કોને ફરિયાદ કરવા જશે? જે દીકરી ફરિયાદ કરે એને જેલમાં નાખી દેવામાં આવે છે. તો સ્ત્રીઓ સાથે આ અત્યાચાર કોણ બુજાવશે? બેટી બચાવો બેટી પઢાઓ એ કેવા વાળા જ જો બેટીઓ ઉપર ભ્રષ્ટાચાર આટલું બધું જુલમ ગુજારતા હોય, અને આપણા ગુજરાતમાં 8 કિસ્સા બની ગયા, એમાં પણ સ્ત્રીઓને ભોગ બનાવવામાં આવ્યું, સ્ત્રીઓને ચરિત્રહીન કહેવામાં આવી, અને મહિલા આયોગ બિલકુલ ચૂપ થઈ ગયું. કેમ કે શાસક પક્ષના લોકો હતા. બિહારના એક સાંસદની ઘટના જે 8-4 દિવસ પહેલાની છે, એમાં પણ દીકરીને જેલમાં નાખી દેવામાં આવી છે અને ઓલાને VIP ટ્રીટમેન્ટ મળી રહી છે. તો તમે હું કહું છું કે મારે જવું તો કોના પાસે જશે? લોકો પોલીસ એમની ફરિયાદ, જો તમે કોઈ પણ શાસક વિરુદ્ધ ફરિયાદ કરવા જાઓ એટલે તમે ફરિયાદી, તમે ગુનેગાર બની જાઓ છો. એટલે સૌ પહેલા તો આ લોકોએ બેટી બચાવો બેટી પઢાઓનો બિલકુલ અવાજ બંધ કરી દેવો પડશે. કારણ કે બેટી પઢાઓ ને બેટી મરાવો, કારણ કે આ શાસક પક્ષો એ કાલનો કિસ્સો જોઈને મને એટલું દુઃખ થાય છે, મને રડવું આવી જાય છે કે હવે જવું તો કોના પાસે જવું? એક દીકરી જેને બહાર આવી, તમે કીધું ચલો બહાર આવો બેનો, એક દીકરી બહાર આવે છે અને આટલા મોટા સાંસદ સામે જયારે ફરિયાદ કરે છે, તેને 500 કરોડની જો ખંડણી માગી હતી તો એને પેલા કેમ કેસ નો કર્યો કે ભાઈ મારા પાસે 500 કરોડની ખંડણી માગે છે, અને અત્યારે એમ કે છે કે 5 કરોડની? જી ચિન્માયાનંદ જે અત્યારે શાસક પક્ષના એ છે, શું કેવાય, નેતા કેવું છે, સાંસદ છે. હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આખો જે કિસ્સો છે હું 2 મિનિટ તમને સમજાવું છું લાંબો, કારણ કે બીજા મિત્રોને બી ખ્યાલ આવશે કે ચિન્માયાનંદની જે સ્કૂલ અરે કોલેજ હતી, લો કોલેજ ને જે બધું એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એ બધું જે યુ નો નોર્મલી આપણે જોયું છે પોલિટિશિયનો એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં બહુ એ લોકો સંદર્શ એમાં હોય, કારણ કે એમાં એક બીજો શું ફાયદો થાય કે આ જે ગરીબ દીકરીઓ, આ બધી બિચારી ગરીબ દીકરીઓ છે જે લોકોને હોસ્ટેલમાં રાખે, પછી એ લોકોનું પૈસા થોડા આગળ આડાવલા જવા દે, એટલે કે બિચારી ગરીબ હોય તો આવે કરે, તો શું છોકરીઓ એકદમ એમાં આવી જાય કે ભાઈ ના ના તો બહુ જ સરસ માણસ છે, આપણને હેલ્પ કરે છે, અને પછી ત્યાં લોકો હોસ્ટેલમાં રહે, ઘણી વાર સીસીટીવી કેમેરા આડી એવડી જગ્યાએ લગાયા હોય, એટલે આ છોકરીને એ રીતે કંઈક દબાવવામાં આવી હતી, ઇન ટર્મ્સ ઓફ કે એટલા હદ સુધી કે એના વિડીયોઝ બી બહાર આવ્યા છે કે પેલો કંઈક પેલા ભાઈ આપણા ચિન્માયાનંદ ભાઈ એની પાસે મસાજે કરાવતા હતા બધું ને બધું આડું અવળું ચાલતું હતું ને ધમકી આપીને કરતા હતા, બરોબર. હવે થયું શું કે છોકરી પહેલા ડરી ગઈ ગભરાઈ ગઈ, પછી એને કોઈકે હિંમત આપી કે હવે આજકાલ તમે તારી સામે આટલું શોષણ થયું છે, હવે તું ડર ગયા તો મર ગયા, એના કરતાં છોકરીને કોઈક એવું કહ્યું કે હવે તું આને વિડીયોઝ બનાય, તને જયારે તારી પાસે આ બધા આડાવલા કામ કરાવે છે ને તું એના વિડીયો બનાવે, એટલે છોકરીએ એક ચશ્મો લીધો ઓનલાઈન થી ખરીદ્યો અને એ ચશ્માથી એને આના ભાઈના આવા વિડીયો બનાવ્યા અને એને પોલીસ સામે કમ્પ્લેન કરી, અને લકીલી આ બધા આટલા પ્રૂફ હતા અને આઈ થિંક કાફી એના વિડીયોઝ બન્યા છે, આ જે પ્રૂફ હતા એટલે એ પ્રૂફ પર આ લોકોએ પોલીસમાં કમ્પ્લેન કરી, એટલે પોલીસે શી આજે નહીં તો કાલે એક હદ સુધી જયારે કોઈ ચીજ લિમિટની બહાર ચાલી જાય એટલે એ લોકોએ પ્રૂફ લેવા જ પડે. હવે થયું શું સાહેબ કે હવે એ લોકોનું કેવું છે કે એવા બી પ્રૂફ છે કે આ છોકરીએ 5 કરોડ માંગ્યા હોય. હવે મારું એ મગજ, એટલે જેમ તમે કહો તમે સાચી વાત કરી કે મારું પોતાનું મગજ કામ નથી કરતું, કારણ કે એનું પ્રૂફ આજની તારીખમાં જે ફેક ન્યૂઝનો જમાનો છે તમે સમજી શકો છો કે તમારા મોઢા પર હું કંઈક બીજાનું મોઢું ચડાવીને બી બતાવી દઉં કે જો આને આને ચીટિંગ કરી, એટલે એ પોસિબલ છે કે એવું હોય, અવાજમાં પોસિબલ છે થયું હોય, એટલે ધેર ઇઝ અ પોસિબિલિટી. તમારી વાત બિલકુલ તમે 100% સાચા છો કે પેલા ભાઈ જોડે અગર કંઈ થતું હતું 5 કરોડની ખંડણી માગતા તો એ કેમ ના ગયા, અને એ પહેલાં ચિન્માયાનંદે તો આની છોકરી જો બ્લેકમેલ કરીને એને દબાઈને બધું કરાવ્યું છે કે જો તારા મારી પાસે વિડીયો છે હું તારું આમ કરીશ તેમ કરીશ, એટલે એની પર બ્લેકમેલની કલમ બી લાગવી જોઈએ. અનફોર્ચ્યુનેટલી તમે સાચું કહ્યું સાહેબ, અનફોર્ચ્યુનેટલી આ ચિન્માયાનંદ તો જેલમાં નથી, એ તો હોસ્પિટલમાં બેઠો છે બીમાર પડીને કે હું બીમાર છું જે નોર્મલી પછી લોકો ભલે કેટલા બી પાવરફુલ હોય પણ આવું FIR થઈ જાય ને જેલમાં જવું એટલે તરત બીમાર પડી જાય, એટલે અનફોર્ચ્યુનેટલી એ તો હોસ્પિટલમાં મજાક કરે છે અને પેલી છોકરીને આ લોકોએ ગિરફ્તાર કરી દીધી છે. ચિન્માયાનંદે કન્ફેસ બી કર્યું કે હા વિડીયોઝ મારા છે, એટલે એવું બી નથી કે એને એના કોઈ ફેક બને, એના ફેક નથી બને, એના પોતાના કન્ફેશન છે કે હા મારા વિડીયો છે, એટલે તમારી વાત સાચી સાહેબ કે છોકરી જાય તો ક્યાં જાય સાહેબ, યુ આર 100% રાઈટ, પણ આપણે એવી આશા રાખીએ કે જેમ આશારામ બાપુ રામ રહીમ દીકરીઓને ન્યાય મળ્યો છે એ રીતે આ દીકરીને ન્યાય મળે, કારણ કે આ ક્રોસ કમ્પ્લેનની તો જૂની આદત છે, ઘણીવાર પોલીસ જ શીખવાડે, હું તમને સામેથી કહું ઘણીવાર અમારે ડોમેસ્ટિક વાયલન્સ કેવી કમ્પ્લેનો દીકરીઓ જાય કરવા તેની સામે ક્રોસ કમ્પ્લેન કરાવી દે, એટલે શું પેલીને શું જ્યારે નેગોશિએશન કરવાનું હોય યા કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય તો એને ફાયદો પેલા સામેવાળાને ફાયદો થાય કે ને પેલી બિચારી એટલી પ્રેશરમાં હોય, ફેમિલી એટલા પ્રેશરમાં હોય કે પછી તે કોમ્પ્રોમાઇઝ કરી લે, એટલે સાહેબ તમારી વાત સાચી છે, એટલે જ હું કહું છું કે
આપણે જાગૃત થવાનું છે સાહેબ, તમારે અને મારા જેવા સિટીઝન્સોએ જાગૃત થવાનું છે. અને આપણે એક પાસે એક હથિયાર છે, એનું નામ વોટ છે. વોટનો આપણી પાસે હથિયાર છે કે જ્યારે લોકો આપણે, જ્યારે આવા પાવરફુલ લોકો, ને તમે જોતો હશો તો મેજરલી પાવરફુલ લોકો જ મિસયુઝ કરે છે આપણી દીકરીઓને. એટલે જ્યારે આવા પાવરફુલ લોકો હોય ત્યારે આપણે એને વોટ, સી આઈ કેન, કારણ કે મારી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો નથી સાહેબ. તમે મને કહો કે બેન તમે શું કરી શકો, તો આપણે તમે ને અમે એઝ અ સોસાયટી વોટ સિવાય બીજું કઈ ના કરી શકે. બીજું હરેક એમાં આવે ને, પંચાયત નું આવે, કોર્પોરેશન, બધા. એટલે તમારે એ ક્લિયર કે સારા માણસો, હું ફરી કહું છું, પાર્ટીઓનો હું તો આમ અગેન્સ્ટ કર કે આજની તારીખમાં એક ઢેર તો દુસરા કસાઈ પાર્ટી એવી થઈ ગઈ છે સાહેબ કે બંને ભાઈ ભાઈ કરી દે છે પોતાની સેલરી. જયારે ઇન્ક્રીઝ કરવાની હોય તમે એસેમ્બલીમાં જોશો, રાજ્ય લોકસભામાં જોશો, પોતાની સેલરી ઇન્ક્રીઝ કરવાની તો કોઈ અંદર અંદર ઝઘડતું નથી, તરત ફટાફટ બિલ પાસ થઈ જાય છે. અને આપણી બહેનો માટે એવું કંઈક હોય તો ફૂટબોલ હોય બહેનો જોડે રમાય છે, પછી રાખીઓ બંધાય છે. અને અનફોર્ચ્યુનેટ સાહેબ એ કહી દઉં કે જ્યારે પોલિટિક્સ આવે છે ને ત્યારે જે પેલી બહેનોની મહિલા શાખા હોય છે ને, મહિલા શાખા પોલિટિક્સની, તે બી ચૂપ બેસે છે. મને દુઃખ થાય છે સાહેબ, મને એઝ અ લેડી મને પોતાને દુઃખ થાય છે. ને એ પાછી એ જ શીખવાડે છે કે પેલી છોકરીમાં જ ભૂલ હશે, પેલી બ્લેકમેલ કરે છે, પેલી આ કરે છે. અરે ભાઈ, છોકરી બિચારી એક લેવલ પછી એને અગર આટલું શોષણ થયું હોય તો શું કરે? એને બ્લેકમેલ કરવાની એની ક્ષમતા જ નથી જેટલી પેલા સામેવાળા એને મસાજોને જે આડાવલા કરાયા. પણ સાહેબ, આઈ અગ્રી વિથ યુ, આઈ એમ વિથ યુ, પણ આપણે હિંમત નથી હારવાની. મે બી આપણે જેમ જેમ આગળ જઈશું, જેમ કહ્યું રામ રહીને આશારામ થયું, પોઝિટિવ થઈ શકશે. અને ફરી કહું છું કે સાહેબ, આપણી પાસે એક વોટ જ છે સત્તા, આપણે બંદૂક લઈને તો ઊભા રહી શકતા નથી ને એમાં રહેવાય નહીં, કારણ કે આપણી જે કોન્સ્ટિટ્યુશન છે, ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશન છે, ઇટ વી આર વિલ, આપણે પોતે ગુનામાં આવી જઈશું એટલે એવું કોઈ દિવસ જિંદગીમાં વિચારતા નહીં. ખાલી આપણે પોતે આપણે આપણા વોટથી ને આવી રીતે અવાજ ઉઠાવીને આપણે છોકરીને ન્યાય અપાવી શકશું. બિલકુલ, એટલે આનો મતલબ તો એ છે કે બાપ હોય, બાપ મજબૂર છે, એના ઘરે દીકરી છે એટલે બાપ મજબૂર છે. તમે સિસ્ટમ સામેનું કહો છો પણ સિસ્ટમ બધી જ એમના હાથમાં છે. મહિલાઓનું કહ્યું તો મહિલાઓને હોદ્દા લેવાના છે. મહિલાઓ કેવી રીતે નેતાઓના કે પાર્ટીના વિરુદ્ધમાં બોલી શકે? સાચું બોલ્યા સાહેબ, યસ બિલકુલ, 100%. એટલે તો દુઃખની વાત, એટલે હું દુઃખી છું સાહેબ. અમે ડિબેટમાં ઝઘડીએ છીએ, એકચ્યુઅલી બહેનો જોડે ઝઘડું છું. ઓફ કેમેરા કહું છું કે બેન શરમ કરો તમે, કે તમે કે ના મારી પાર્ટી બહુ ડિસિપ્લિન છે, મારી પાર્ટી ઇન્કવાયરી કરશે. સાહેબ, ઇન્કવાયરીના રિઝલ્ટો આવતા નથી, કારણ કે હવે એ બેન એવા લાલચમાં આવી જાય છે કે મને હોદ્દો મળશે. અને પછી એ જે, સોરી મારે કેવું ના જોઈએ પણ એ બહેનો જે સામર્થ્ય છે, મને મારી પર કદાચ મને ગાળો આપતી હશે, પણ એવી લાલચ આવી જાય છે. ને એ લોકો બી પછી એવું સમજે છે કે અગર મારો હોદ્દો જોઈશે, મારે પાવર જોઈશે, તો એ બી થોડું કોમ્પ્રોમાઇઝ કરી લે છે. આડું અડું જે આપણને ખબર છે. હવે મને એવું કંઈ કહેશે કે બેન તમને કેવી રીતે ખબર પડી? કારણ કે અમારા મિત્રો અલગ અલગ પાર્ટીઓમાં છે, અને જ્યારે મિત્રોને કશું મળતું નથી ત્યારે એ લોકો બૂમ પાડે છે, પણ ત્યારે એ લોકોની બૂમ કોઈ નથી સમજતું. કારણ કે એના જે બીજા મિત્ર છે કે છે કે દેખ તુને એસા કિયા, તેરે સાથે એસા હુઆ, એટલે હમ તેરે કો ક્યું હેલ્પ કરે. એવી રીતે યુ આપ જે લોકો સમજી રહ્યા છો સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું. એટલે અલ્ટિમેટલી બહેનો બહેનોમાં બી ઝઘડા થઈ જાય છે, અને અલ્ટિમેટલી જે શોષણ કરે છે એનો ફાયદો થાય છે.